वडोदरा की जनता अब आखिरकार राहत की सांस ले सकती है, क्योंकि वडोदरा के सिर से बाढ़ का संकट टल गया है। दो दिन पहले वडोदरा में जो जोरदार बारिश बरसी थी, उसकी वजह से विश्वामित्री नदी का जलस्तर लगातार बढ़ता जा रहा था। आजवा डैम से तो पानी छोड़ा भी नहीं गया था, लेकिन उसके बावजूद भी विश्वामित्री नदी का जलस्तर डेंजर लेवल को पार कर गया था और बाढ़ का संकट फिर एक बार वडोदरा के सिर पर मंडरा रहा था। लेकिन अब बीते दो दिनों से बारिश नहीं हो रही है, जिसकी वजह से विश्वामित्री नदी का जलस्तर घटता जा रहा है। ऐसे में इस वक्त विश्वामित्री नदी का जलस्तर 22.25 फीट पर पहुंच चुका है। हालांकि कंट्रोल रूम से लगातार विश्वामित्री नदी के जलस्तर पर नज़र बनाए रखी गई है, लेकिन उसके बावजूद भी अब जब वडोदरा के सिर से बाढ़ का संकट टल गया है तो वडोदरा की जनता बेहद ही खुश है। इस मामले में म्यूनिसिपल कमिश्नर दिलीप राणा और स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने अपनी ओर से प्रतिक्रिया भी दी है। आज से 36 कलाक पहला जो वरसाद पड़ो 5 इंच जेटलो वरसाद अने एनी पहला जो समयांतरे दररोज 1-2 इंच वरसाद पड़ो वावाजोड़ा साथेनो એ બધાને કારણે ધીરે ધીરે વિશ્વામિત્રી નદીનું સ્તર ઉપર સતત આવતું હતું કે જેટલોનો પાણીનો આવરો છે એના કરતાંનો પાણીનો નિકાસ ખૂબ જ ઓછો છે। એના કારણે તેને વિશ્વામિત્રી નદીનું સ્તર ડેમ બંધ હોવા છતાં પણ વધતું જ જતું હતું। ડેમનું રૂ લેવલ 212.50 હોય તેમ છતાં અમે 213 ફૂટ સુધી અને એનાથી પણ વધારે અમે ડેમને ભર્યો અને પાણી વિશ્વામિત્રી નદીમાં છોડ્યું નહીં, પરંતુ નેચરલ પાણીનો ફ્લો જ એટલો બધો છે રિવરમાં કે એ એના એલર્ટ અને ડેન્જર લેવલથી પણ વધારે 24 ફૂટથી બી વધારે 25 ફૂટ સુધી પહોંચી। એ વખતે જો વધારે વરસાદ આવે તો એ અનમેનેજેબલ સિચ્યુએશન હતી, એટલે અમે બધાને એલર્ટ પણ આપતા હતા, અમે એને રિક્વેસ્ટ પણ કરતા હતા નીચાણવાળા વિસ્તારમાંથી લોકો બહાર આવે એની માટે, અને અમે કેટલા લોકોને ખસેડ્યા પણ છે। પણ છેલ્લા 36 કલાકમાં વરસાદ નથી પડ્યો, ડેમનું પાણી પણ અમે નથી છોડ્યું, જે અમારો જે મેનેજમેન્ટનો એક પાર્ટ છે। ડેમનું પાણી નહીં અને વરસાદ નહીં, ઉપરવાસ અને અહીંયા એના કારણે વિશ્વામિત્રી નદી હવે એની જે સપાટી 25 ફૂટ હતી એમાંથી ઘટીને અત્યારે 20.40 ફૂટ જેટલી આવી છે, એટલે સતત એની સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે। એટલે જે ડેન્જર લેવલ 24 અને એલર્ટ લેવલ 22 ફૂટ હતું એનાથી નીચે છે, એટલે હવે આ જે એલર્ટ છે વરોડા માટે અથવા નીચાણવાળા વિસ્તાર માટે હવે રહેતું નથી અને સતત પાણી વહી રહ્યું છે। અને અત્યારે જે વડોદરામાં પણ તાપ છે, ઉપરવાળા ઉપર જે ઊંચાણવાળા વિસ્તાર છે જ્યાંથી પાણી આવે છે ત્યાં પણ વરસાદ નથી, એટલે આ હવે ઓછું જ થશે પાણી। 29 સપ્ટેમ્બરે બપોરે 1 વાગ્યાથી જે ધોધમાર વરસાદ ચાલુ થયો અને કહેવાય કે ટૂંકા સમયમાં લગભગ 4-5 જેટલો વરસાદ વડોદરામાં પડ્યો, એવી જ રીતે જે પંચમહાલ અને સાવલી ઇલાકામાં પણ લગભગ 3-4 ઇંચ જેટલો વરસાદ પડ્યો। આ કેચમેન્ટ એરિયામાં જે પાણી પડ્યું, ખાસ કરીને સાવલી તાલુકાના જે 3 તળાવો છે, વડદલા, હરિપુરા, ધનોરા, પ્રતાપપુરાનો કેચમેન્ટ એરિયા, રાવપુરા આજવાનો કેચમેન્ટ એરિયા અને આજુબાજુના ગામોના ખેતરોમાં અને નાના મોટા નદી નાળાના જે પાણી વધતા વડોદરા શહેરના વરસાદી ગટરના અને કાંસના પાણી, ગટરોના પાણી, આ તમામ પાણી વિશ્વામિત્રી નદીમાં ઠલવાતા હોય છે। વિશ્વામિત્રી નદીની સપાટી ખૂબ તેજીથી વધી, લગભગ 16 ફૂટની સપાટી સીધી 25 ફૂટ પહોંચી ગઈ। ગઈકાલે સાંજે 25 ફૂટ સપાટી પહોંચી ગઈ। આજવાનું રૂલ લેવલ 212.50 હતું અને એ ક્રોસ થઈ ગયા છતાં વડોદરા વીએમસી તંત્રએ એક બોલ્ડ ડિસિઝન લઈ અને આજવા અને પ્રતાપપુરાના દરવાજા બંધ રાખવાનો નિર્ણય લીધો, જેને કારણે 25 ફૂટ પછી જો આજવાના પાણી છોડવામાં આવ્યા હોત તો વિશ્વામિત્રી સપાટી 30 ફૂટને પાર થઈ ગઈ હોત, પાછી ફરી પૂરની પરિસ્થિતિ સર્જાઈ હોત। આમ નાગરિકોના હિતમાં વડોદરા કોર્પોરેશને રૂલ લેવલ તોડી અને માઇનર જોખમ લઈ અને પૂરની પરિસ્થિતિ ન આવે એ માટેનો નિર્ણય લીધો છે। છેલ્લા 48 કલાકથી વરસાદ છે નહીં અને આજે વિશ્વામિત્રીની સપાટી જે આપણું રિસ્કી લેવલ છે 22 ફૂટ એના કરતાં નીચે, એટલે કે 20.37 ફૂટે વહી રહી છે। આજવા હજુ પણ રૂલ લેવલ કરતાં વધારે 213.39 ફૂટ છે। ધીમી ગતિએ વિશ્વામિત્રીની સપાટી ઘટી રહી છે, દર 3-4 કલાકે 1 ફૂટ પાણીની સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે। સેફ લેવલ આવતા આજવામાં પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવશે। મને લાગે છે કે સાંજ સુધીમાં 18 ફૂટની આસપાસ વિશ્વામિત્રી સપાટી થઈ જશે, ત્યારબાદ આગામી નિર્ણય લેવામાં આવશે। હમસે જુડે રહેને કે લિયે હમારે યુટ્યુબ ચેનલ કો સબસ્ક્રાઇબ કરે ઓર નઈ વિડિયો કી નોટિફિકેશન કે લિયે બેલ આઇકન કો દબાયે।